નમસ્કાર વેલકમ ટુ ધી ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ ઓફ શ્રી એકે મહિલા કોલેજ જામનગર માય સેલ્ફ ધ્રુવિકા કાનાબાર પ્રેઝન્ટિંગ માય લેક્ચર ઓન બિઝનેસ મેનેજમેન્ટ પર્સનલ મેનેજમેન્ટ વાણિજ્ય વાણિજ્ય સંચાલન કે પર્સનલ મેનેજમેન્ટ કર્મચારી સંચાલનના લેક્ચરમાં આપનું સ્વાગત છે આપણે કર્મચારી સંચાલનના કાર્યક્ષેત્ર વિષયનું ડિસ્કશન કરી રહ્યા હતા કે કયા કયા પ્રકારના કાર્યો કઈ કઈ એક્ટિવિટીઝ અહીંયા કરવામાં આવે છે કર્મચારી સંચાલનમાં એ એક્ટિવિટીઝને કાર્યોને કાર્યક્ષેત્રને આપણે સિક્સ પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરેલી છે જેમાંથી આપણે ફર્સ્ટ રોજગારલક્ષી કાર્યોનું ડિસ્કશન કરી લીધું છે અગાઉના લેક્ચર્સમાં સેકન્ડનું પણ કરી લીધું છે થર્ડનું પણ થઈ ગયું છે ફોર્થનું પણ થઈ ગયું છે અને અત્યારે આપણે ફિફ્થ જે ટાઈપ ઓફ એક્ટિવિટીઝ છે અન્ડર પર્સનલ મેનેજમેન્ટ સ્કોપ ઓફ પર્સનલ મેનેજમેન્ટ એનું આપણે ડિસ્કશન કરવાનું છે આરોગ્ય અને સલામતીના કાર્યો હેલ્થ એન્ડ સેફ્ટી રિલેટેડ એક્ટિવિટીઝ એ અહીંયા કરવામાં આવે છે તો અહીંયા જે આપણે આરોગ્યની અને સલામતીની ખાસ કરીને વાત કરીએ ત્યારે અહીંયા માત્ર આપણે સલામતી જે છે એ શારીરિક સલામતીની નહીં પણ શારીરિક સલામતી એઝ વેલ સામાજિક સલામતીની પણ આપણે અહીંયા વાત કરવાની છે એટલે ધંધાકીય એકમ જે છે એણે કર્મચારીઓ માટે એમનું શારીરિક આરોગ્ય અને એમની સામાજિક સલામતી જળવાઈ રહે એ પ્રકારના કાર્યો કાર્યો થવા જોઈએ કર્મચારી સંચાલનમાં આરોગ્ય અને અને સલામતી કાર્યો છે ધ્યાનમાં રાખી વ્યવસ્થા તંત્રમાં એ પ્રકાર એ પ્રકારની વ્યવસ્થાનું આયોજન થવું જોઈએ આ સેવાઓ જે વાત આ જે આરોગ્યલક્ષી કાર્યો કે સલામતીના કાર્યોની આપણે વાત કરીએ એમાં ડોક્ટરની સેવા કે સારવારો પછી હોસ્પિટલ સર્વિસીસ દવાખાનાની સુવિધા જોખમી કાર્યોના બચાવ માટે જે કંઈ સંરક્ષણ સાધનોની જરૂર પડે એ પૂરા પાડવા એ માટેનું જોગવાઈઓ અહીંયા તમે જોઈ શકો છો એક ડાયાગ્રામ છે સાઈડમાં એમાં એક એન્જિનિયર જે છે આપણે દેખાય તો એન્જિનિયર જે છે એ જોખમી જગ્યાએ એની સાઈટ જે છે એ રિસ્કી હોય અને જે છે એ કંઈ શારીરિક ઈજા થવાની શક્યતાઓ રહેલી હોય એટલે એના માટે જે છે સાઈડમાં આ ડાયગ્રામમાં બતાવેલા છે કે કયા કયા પ્રકારના સાધનો એના એને આપી શકાય કે જેનાથી એની શારીરિક સલામતી અને સ્વાસ્થ્ય જે છે એ જાળવી શકાય તો આ ડૉક્ટરની સેવા ઉપરાંત જોખમી કાર્યના બચાવ માટે સંરક્ષણના સાધનો સેફટી ઇક્વિપમેન્ટ્સ એને આપવા પછી જરૂર પડે અકસ્માત જો સર્જાય તો અકસ્માતમાંથી કઈ રીતે બચવું એના અંગેની તાલીમ આપવી અકસ્માત સર્જાય પછી જે છે એ શું કરવું એ એ સમયે બધું જ ન થઈ શકે અચાનક જ અકસ્માત જે છે થાય ત્યારે ખબર ના હોય કે થશે તો એ માટેનું અગાઉથી જે છે એને ટ્રેનિંગ આપવી કે જે પ્રકારના અકસ્માતો જે તે સાઈટ પર સર્જાવાની શક્યતા જણાય જોખમ રહેતું હોય જે પ્રકારના અકસ્માતનું એને એડવાન્સમાં ટ્રેનિંગ આપી દેવી કે આ પ્રકારનો જો કોઈ અકસ્માત થાય તો શું કરવું તો આવા સંજોગોમાં એ જે છે પોતાની જાતને બચાવી શકે એના માટે ઘણી વખત આપણે ફાયર માટેનું ટ્રેનિંગ અપાતી હોય છે કોઈપણ વ્યક્તિને અપાતી હોય છે સામાન્ય નાગરિકને કે ક્યાંય પણ આગ લાગે તો ફાયર એસ્ટિંગવિશર વિશે જે રાખેલું હોય એ તરત જ એને કઈ રીતે ઓપરેટ કરવું આ બેઝિક ટ્રેનિંગ લગભગ કોલેજીસમાં કે કોઈપણ વ્યક્તિને આ વસ્તુ જે છે ખબર હોય વિદ્યાર્થીઓને ખબર હોય સામાન્ય નાગરિકને પણ આ જે છે એ ટ્રેનિંગ મળેલી હોય તો આ રીતે જે એન્જિનિયર કે કોઈ કામદાર હોય એ પણ જ્યાં કામ કરતા હોય ત્યાં એમને એક્સિડન્ટથી કઈ રીતે પોતાનો બચાવ કરવો એ માટેની ટ્રેનિંગ આપવાનું જે છે એ એણે વ્યવસ્થા સંચાલકોએ કરવી જોઈએ કે જેનાથી આગ લાગે અથવા તો ક્યાંય બીજા કોઈ પ્રકારના અકસ્માતો સર્જાય તો એમાં એણે કઈ રીતે જે છે એ સેફટી પોતાની રાખવી એ માટે એને જાણ થઈ શકે ત્યારબાદ સામાજિક સલામતીના પણ કાર્ય અહીંયા કરવામાં આવે છે સામાજિક સલામતી એટલે સોશિયલ સિક્યોરિટી કઈ રીતે મળે તો એના માટે જે કોઈ એની ભવિષ્યની આવક છે એનો એની જે નોકરીમાં એની બઢતી છે એ અંગેના કાર્ય કરવાથી સામાજિક રીતે સલામત અનુભવ સલામતી અનુભવશે અને રોજગારીની સલામતી પૂરી પાડવી એનાથી પણ જે છે એની સામાજિક સલામતી એન્શ્યોર થશે તો આ માટેની કાર્યોની પણ અહીંયા સમાવેશ થાય છે ત્યારબાદ કારખાના કે ઓફિસ બિલ્ડિંગ હો જે હોય કારખાનામાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થતી હોય ઓફિસ બિલ્ડિંગમાં એડમિનિસ્ટ્રેશન વર્ક થતું હોય ઓફિસ વર્ક થતું હોય તો આ બે પ્રકારની બિલ્ડિંગ જે હોય એમાં આરોગ્યપ્રદ વાતાવરણ રાખવું એવું વાતાવરણ કે જ્યાં કામ કરવાથી કોઈ વ્યક્તિની શારીરિક શક્તિ જે છે એ જળવાઈ રહે એનું આરોગ્ય જે છે એ જળવાઈ રહે એ પ્રકારનું આરોગ્યપ્રદ એટમોસ્ફિયર ત્યાં હોવું જોઈએ આવશ્યક સુવિધાઓ જે બેઝિક નીડ્સ હોય હ્યુમન બિંગની એ ત્યાં એને અવેલેબલ કરાવવી જોઈએ હવા ઉજાસયુક્ત ખુલ્લું વાતાવરણ હોવું જોઈએ લાઇટ વેન્ટિલેશન હશે તો વ્યક્તિ જે છે એ મુંજાશે નહીં અને એનું કામ કરવાની જે કેપેસિટી છે એ પણ જળવાઈ રહેશે તો આ પ્રકારનું એટમોસ્ફિયર એક બિલ્ડિંગમાં કારખાનાઓમાં રાખવું જોઈએ કે જેનાથી એ કામ પણ સારું કરી શકે ગુણવત્તાયુક્ત કરી શકે અને એનું આરોગ્ય પણ જે છે એ જોખમાઈ નહીં તમે અમુક ઓફિસીસ જુઓ આપણે રિયલ લાઈફમાં જોતા હોઈએ ટીવીમાં જોતા હોઈએ તો અમુક પ્રકારના ઓફિસ કે કારખાના જે છે એવા એવી રીતે રાખેલા હોય કે જેનાથી કર્મચારી જે છે એનું શારીરિક અને માનસિક બંને પ્રકારનું સ્વાસ્થ્ય જે છે એ જળવાઈ રહે તો આ પ્રકારની કામગીરીઓ જે છે એ આરોગ્ય અને સલામતીના કાર્ય હેઠળ કરવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ કામદાર કલ્યાણના કાર્યો અહીંયા એમ્પ્લોઈ વેલફેર રિલેટેડ બધા જ કામ કરવામાં આવે છે કોઈ પણ એક વ્યક્તિ જે છે એમના જીવનમાં જે કોઈ જરૂરી બાબતો હોય એ અહીંયા દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે બેઝિક લાઈફ નેસેસિટીઝ અને એ સિવાય જે કોઈ એવી જરૂરિયાત કે એવી બાબતો હોય કે જે એના જીવનમાં વેલ્યુ એડિશન કરે જીવનને જે છે મૂલ્યવાન બનાવે એ પ્રકારની અહીંયા સુવિધાઓ એને આપવામાં આવે છે આ એક્ટિવિટીઝના અંડરમાં એમ્પ્લોય વેલફેર એક્ટિવિટીઝમાં અહીંયા કર્મચારી કલ્યાણ નિધિના કાર્યો કે જેમાં સામાજિક સવલતો આપવી મનોરંજનના કાર્યક્રમો કરવા કામદાર વીમા યોજનાઓ શિષ્યવૃત્તિ આપવી એના બાળકોને શિક્ષણ આપવું બાળકોને પેન્શનની સુવિધા કેન્ટીનની સુવિધા આ બધા કાર્યોનો અહીંયા સમાવેશ થાય છે તો આ આ બધા આ બધું આપવાથી શું થશે તો એક સામાજિક સવલતો આપશે એટલે સામાજિક પ્રતિષ્ઠા એની જળવાશે એટલે સામાજિક રીતે સલામત અનુ સલામતી અનુભવશે મનોરંજનના કાર્યક્રમ કરવાથી જે એકધારું જીવન જીવતા હોય કર્મચારીઓ કાયમ પેઢીમાં કે ધંધાકીય એકમમાં કામ કરતા હોય એ એકધારી જિંદગીથી એમને એક બ્રેક મળશે એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ્સ થશે એનાથી અને એક જે છે એ રિજ્યુનેટ થઈ જશે એ લોકો નવ નવ ચેતન એનામાં આવી જશે અને એ લોકો કામ કર કરવાની એમની શક્તિ જે છે એ વધી જશે તો મનોરંજનના કાર્યક્રમો યોજવા ઘણી વખત આપણે જોતા હોઈએ કે ઘણી કંપનીઝ જે છે એ આ પ્રકારના ફંક્શન્સ રાખતી હોય કોઈ ફેસ્ટિવલ હોય તો એ ફેસ્ટિવલનું પણ સેલિબ્રેશન થતું હોય કે જેમાં બધા જ એમ્પ્લોઈઝ સામેલ થાય તો આ શું છે કે જે કંઈ આ બધી બાબતો છે એ આપણે આપણી રૂટીન જિંદગીથી જે છે એક થોડા અલગ જિંદગીમાં લઈ જાય છે કે જેનાથી આપણે રિફ્રેશ થઈ અને ફરીથી આપણી રૂટીન જિંદગી બમણા જોશ સાથે આપણી ફરજ અદા કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ પછી કામદાર વીમા યોજનાઓ આપવાથી શું થાય કે જો કોઈ વખત આ વસ્તુ ઈચ્છનીય નથી પણ છતાં પણ જે છે એ કોઈ વખત અકસ્માતે કોઈ કર્મચારીને કોઈપણ બાબતનું શારીરિક જોખમ જે છે એ કે શારીરિક નુકસાન થાય તો આવા સંજોગમાં એમ્પ્લોયી ઇન્સ્યોરન્સ પોલિસી હશે તો એનો પરિવાર જે છે એ એનો પરિવાર નિરાધાર નહીં થઈ જાય એમની જે છે એ સલામતી માટે આ પ્રકારની ઇન્સ્યોરન્સ પોલિસીઝ એમને આપવામાં આવે છે ત્યારબાદ કર્મચારીના બાળકો માટે શિક્ષણની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે કે જેનાથી શું થશે કે એજ્યુકેશન જે છે એ એને ક્વોલિટી એજ્યુકેશન મળી રહે બાળકોને એ માટેની વ્યવસ્થા થઈ જશે એટલે એક કંપનીની બ્રાન્ચ જે છે કોઈ એક જગ્યા હોય ત્યાંથી બીજી જગ્યાએ કંપનીની બ્રાન્ચમાં જો કર્મચારીને કોઈ સંજોગોમાં કોઈ જરૂરિયાત ઊભી થાય અને એનું ટ્રાન્સફર કરવામાં આવે બદલી કરવામાં આવે તો પણ દરેક જગ્યાએ શિક્ષણની સુવિધાઓ જો કંપની આપતી હશે તો એને કર્મચારીને જે છે એ આ બદલી થવાથી કોઈ પ્રોબ્લેમ જે છે એ નહીં થાય એના બાળકોનું શિક્ષણ જે છે એ એક ધારું ચાલતું રહેશે કારણ કે કંપનીની સ્કૂલ હશે તો એની ક્વૉલિટી પણ જે છે એ યુનિફોર્મ હશે એટલે શિક્ષણના પ્રશ્નો બાળકોના ઊભા નહીં થાય જો એની જોબ જે છે એમાં ટ્રાન્સફર કરવામાં આવે તો ત્યારબાદ એમને શિષ્યવૃત્તિ આપવી કર્મચારીને પોતાને જો કોઈ કેરિયર એન્હાન્સમેન્ટ કરવું હોય કોઈ કારકિર્દી લક્ષી કોઈ અભ્યાસ કરવો હોય તો એને શિષ્યવૃત્તિ એના માટે આપવી ઘણી કંપનીઝ જે છે એ ઉચ્ચ અભ્યાસ કર્મચારીને કરવો હોય કર્મચારીએ જોઈન કરી હોય કંપની ત્યારે એની એજ્યુકેશનલ ક્વોલિટી ક્વોલિફિકેશન્સ હોય છે પણ એને આગળ પોતાના વિકાસ કરવા માટે કોઈ અભ્યાસ કરવો હોય તો અમુક પ્રકારના જે કોર્સીસ આગળ જતા કંપનીને પણ ફાયદો થાય આ કોર્સ જો કર્મચારી કરે તો એના માટેની એને ફીસ જે છે એ રિમ્બર્સ કરી દેવામાં આવે છે એટલે એની ફીસ જે છે એ કંપની ચૂકવી આપે છે તો આ પ્રકારની પણ સુવિધા આપવાથી જે છે એ કામદારનું કલ્યાણ થશે ત્યારબાદ એમને પેન્શન આપવું તો કોઈ કર્મચારી જે છે એ પોતાના જીવનના અમૂલ્ય વર્ષો કંપનીને આપે કંપનીના વિકાસમાં એમનો ફાળો નોંધાવે તો જ્યારે એ એક એક સર્ટેન એજ એ વટાવી ચૂકે અને રિટાયર થઈ જાય ત્યાર પછીની એની જિંદગીમાં એને એનો રોજિંદો ખર્ચ જે છે જીવન નિર્વાહનો ખર્ચ એ એને મળી રહે એ માટે પેન્શનની સુવિધાઓની જે છે એક યોજના કરવી કે જેનાથી એની ભવિષ્યની જે જિંદગી બાકીની જિંદગી જે છે એ પણ સારી રીતે એ વિતાવી શકે રિટાયરમેન્ટ લાઈફ ત્યારબાદ એમને કેન્ટીનની સુવિધા આપવી એટલે એક ફૂડ જે છે બેઝિક નેસેસિટી છે હ્યુમન બિંગની તો આ કેન્ટીનની સુવિધા આપવાથી એમને સારું ભોજન ત્યાં જ કામના સ્થળે મળી રહે એ વસ્તુ જે છે એ એન્શ્યોર થશે તો એ એના માટે પણ જો છે એ કામદારોને એ વસ્તુનો પણ એક લાભ રહેશે તો આ પ્રકારની સુવિધાઓનો જે છે અહીંયા સમાવેશ કરવામાં આવે છે રહેઠાની સુવિધા એમને આપવી ઘણી કંપનીઝ જે છે એ ક્વાર્ટર્સ પ્રોવાઈડ કરતી હોય તો એનાથી શું થશે કે કર્મચારી જે છે એ એક ક્વાર્ટરમાં રહી શકશે તો એને રહેઠાણ માટે ક્યાંય બીજે ભટકવું નહીં પડે શોધવા નહીં પડે એને રેસિડેન્સ જે છે એ પોતાનું અને એને સાથે જે કોલોની હશે તો એમાં પણ એના સાથે કર્મચારીઓના ફેમિલીઝ જે છે એને મળી રહેશે તો એ રીતે પણ એને જે છે એક સલામતીનો અનુભવ થશે અને ટ્રાન્સફર થાય બીજે ક્યાંય તો પણ ત્યાં ક્વાર્ટર્સ હશે તો એ બાબત પણ જે છે અહીંયા એને ફાયદાકારક રહેશે કે એને ક્યાં રહેવું એ બાબતનો પ્રશ્ન નહીં રહે કંપની દ્વારા ક્વાર્ટર્સ આપવામાં આવશે આપણે જોઈએ કે આપણે અહીંયા જામનગરનું જ એક્ઝામ્પલ લઈએ તો રિલાયન્સ કંપની દ્વારા આમાંની લગભગ બધી જ સુવિધાઓ જે છે એના એમ્પ્લોઈઝને આપવામાં આવે છે તો આ રીતે જે સારી સારી કંપનીઝ છે આ પ્રકારની ફેસિલિટીઝ આપતી હોય છે પોતાના કર્મચારીઓને અને કર્મચારી કલ્યાણ નિધિના જે આ કાર્યો છે એ સામાજિક જવાબદારીના એક ભાગ તરીકે અને એક જૂથ સંતોષ બધા જ કર્મચારીઓને એક જે છે એમનું ઉત્સાહ વધે એમને સંતુષ્ટિ થાય એ માટે ઊભો કરવામાં આવે છે એ એ ઊભો કરવા માટે સંતોષ ઊભો કરવા માટે જે છે આ પ્રકારના કામ કરવામાં આવે છે ઘણી વખત જે છે એ બહુ કેમ્પસ કે જગ્યા બહુ મોટી હોય કંપની પાસે તો એ જગ્યામાં કંપની ચલાવાતી હોય એ ઉપરાંત સ્કૂલ કોલેજીસ પણ જે છે બનાવી દેવામાં આવે કે જેનાથી એના બાળકો છે એ ત્યાં જ ભણી શકે બીજી જગ્યામાં જગ્યામાં ક્વાર્ટર્સ બનાવી દેવામાં આવે તો ત્યાં જ જે છે એ કર્મચારીઓ રહી શકે ત્યારબાદ સ્પોર્ટ્સ માટે જે છે એ ગ્રાઉન્ડ અલોટ કરી દેવામાં આવે તો રમતગમત માટે પણ જે છે કર્મચારીઓને અને એમના પરિવારજનોને સુવિધા મળી રહે તો આ રીતે સર્વાંગી વિકાસ એમનો થઈ શકે એ માટેના પ્રયત્ન થઈ ઓડિટોરિયમ બનાવવામાં આવતા હોય છે ક્લબ બનાવવામાં આવતા હોય છે જીમ બનાવવામાં આવતા હોય છે તો આ પ્રકારની જે ફેસિલિટીઝ મળશે રેસિડેન્શિયલ કોલ કોલોનીમાં કોલોનીઝમાં જો આ પ્રકારની ફેસિલિટી મળી જશે કર્મચારીને તો એની એક જીવનની પાયાની જરૂરિયાત અને એ ઉપરાંત જીવનને જે છે એમાં વેલ્યુએડેશન કરતી બધી જ જરૂરિયાતો જે છે એ પૂર્ણ થઈ જશે અને કર્મચારી જે છે એક એક હેપીનેસથી અને એક સંતુષ્ટિથી પોતાનું કામ જે છે એ કરશે અને એકમના પ્રગતિમાં પોતાનો ફાળો ખુશીથી નોંધાવશે અને એકમના કોઈપણ કામ માટે જે છે એ કરવા માટે તત્પર રહેશે અહીંયા તમે ડાયગ્રામમાં જોઈ શકો છો કે સોશિયલ સિક્યોરિટીની નીડ્સ પગ એન્ડ બોનસીસ એટલે જે કોઈ ફાયદા આપવામાં આવતા હોય પગ એટલે ફાયદાઓ જે કોઈ નાણાકીય લાભ આપવામાં આવતા હોય બોનસ આપવામાં આવતું હોય એ કર્મચારીને આપવું જોઈએ એમ્પ્લોય અલાઉન્સ ભથ્થાઓ આપવા જોઈએ જો આમાંની કોઈ સુવિધા કંપની જે છે આપી શકે એમ ન હોય બધી જ કંપની પાસે એ પ્રકારની ફેસિલિટીઝ એ પ્રકારના સાધનો ના હોય કે આ બધી જ સુવિધા આપી શકે તો આવા સંજોગમાં કંપની જે છે આવા સાધનોની અનુપસ્થિતિમાં કંપની એમ્પ્લોઈ અલાઉન્સ આપી શકે કે એ એક ભથ્થું આપી દે કે જેમાં એ એ પછી એક નાણાકીય લાભ થયો તો કર્મચારી પછી એ નાણાકીય લાભ દ્વારા આ સુવિધા જે છે એ પોતાની જાતે મેળવી લે ત્યારબાદ પે રેઝ એના આવકમાં વધારો કરવો હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કે જે વીમાની યોજનાની આપણે કર્મચારી વીમાની વાત કરી પેઇડ વેકેશન્સ આપે કંપની એટલે એક રોજિંદી જિંદગીથી એને એક બ્રેક મળે એ માટે કંઈ વેકેશન માટે એને જવું હોય તો પેઇડ વેકેશન એટલે કંપની જે છે સ્પોન્સર કરે વેકેશન કંપની એ ખર્ચ જે છે એ પોતાની માથે ઉપાડી લે અને કર્મચારીઓને જે છે વેકેશન એન્જોય કરવા માટેનો એક બેનિફિટ આપે ત્યારબાદ મીલ બ્રેક્સ એટલે લંચ માટે જે છે એમને બ્રેક આપવામાં આવે કે જેથી એમની શારીરિક જરૂરિયાતો એ લોકો સંતોષી શકે અને કામ જે છે એ સારી રીતે કરી શકે અને અચિવમેન્ટ એવોર્ડ જો કોઈ કર્મચારી કોઈ સારું કામ કરે તો એને એક અચિવમેન્ટ એવોર્ડ આપી અને નવાજવા એ પણ એક એમની કલ્યાણ માટેનું એક કાર્ય છે કે જેનાથી એમનો ઉત્સાહ જે છે એ વધશે આ એવોર્ડ ફાઇનાન્શિયલ પણ હોઈ શકે નોન ફાઇનાન્શિયલ પણ હોઈ શકે તો આ કોઈપણ પ્રકારનું આ રીતે જે છે એ કર્મચારીનું ને સુખાકારી માટે કામ કરવું એ બાબત જે છે એ કર્મચારી કલ્યાણના કાર્યોમાં સમાવેશ થાય છે તો અહીંયા આપણે પર્સનલ મેનેજમેન્ટ કર્મચારી સંચાલનનું જે કાર્યક્ષેત્ર છે ને એના અંડરમાં જે છ પ્રકારના કાર્યો છે એ છ પ્રકારના કાર્યોની ચર્ચા પૂર્ણ કરીએ છીએ આ છ પ્રકારના કાર્યો જે અહીંયા સ્ક્રીન પર દેખાય છે એ આ ટોપિકના અંડરમાં આપણે ડિસ્કસ કરેલા છે ડિટેલમાં નેક્સ્ટ આપણે ગાઈડિંગ પ્રિન્સિપલ્સ ઓફ પર્સનલ મેનેજમેન્ટ કર્મચારી સંચાલનના માર્ગદર્શક સિદ્ધાંતોનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું સો થેન્ક યુ જો કોઈને કોઈ પણ ક્વેરી હોય એઝ યુઝ્યુઅલ તમે મને ડીબીકે ડોટ એટ કોમ પર લખી શકો છો થેન્ક યુ